care about his gender. He added both things to them and the women. Then, એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. આપનું સ્વાગત છે, હું છું અક્ષય. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું વડોદરાની ઘટનાની. સ્કૂલ વાનમાં મોટી બેદરકારી. હમણાં જ સ્કૂલવાનને લઈને ભારે વિવાદ થયો હતો. વાલીઓ પરેશાન હતા, વિદ્યાર્થીઓ પણ હેરાન હતા. નિયમોને લઈને વાહન સંચાલકો અને સરકાર આમને સામને હતા અને આખરે સમાધાનકારી વલણ અપનાવાયું અને વિવાદ શાંત થયો. બાળકો ફરી વાનમાં જતા થયા, પરંતુ આ વાન શરૂ થઈ એ સમસ્યાનું સમાધાન નથી. એ શરૂઆત છે એક ગંભીર સમસ્યાની. કારણ કે અત્યાર સુધી તો માત્ર માનસિક હેરાનગતિ થતી હતી, હવે તો જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે. આ વાત કહેવા માટે પહેલાં આ દ્રશ્યો જોવા જરૂરી છે. સ્કૂલ માટે નીકળી વાન અને અચાનક પટકાઈ વિદ્યાર્થીનીઓ. આ દ્રશ્ય જોતા જ ઘટનાની ગંભીરતા સમજાઈ જાય છે કે સ્કૂલમાં વાનમાં જે બાળકો જાય છે તે કેટલા સુરક્ષિત છે. કોઈ ગેરંટી નથી કે તમારું બાળક સુરક્ષિત રીતે જ શાળાએ પહોંચશે કે પછી શાળાએથી ઘરે આવશે. આ વિડીયો વડોદરાથી સામે આવ્યો. ઘટના બે દિવસ જૂની છે, પરંતુ તમામ વાલીઓને ગમે ત્યારે ધ્રાસકો અપાવવા પૂરતી છે. વડોદરાની સોસાયટીઓમાંથી પસાર થઈ રહેલી એક ચાલુ સ્કૂલ વાનમાંથી બે બાળકીઓ નીચે પટકાઈ ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ. બે ફાર્મ ગતિએ વાન જઈ રહી હતી અને અચાનક વાનનો પાછળનો દરવાજો ખુલી ગયો. બે વિદ્યાર્થીનીઓ પટકાઈ. આસપાસના લોકો દોડી આવ્યા. ઘણીવાર સુધી તો વાહન ચાલકને ખ્યાલ જ નહોતો ત્યાં શું થયું. આસપાસના લોકોએ બાળકીને ઉંચકીને સારવાર આપી. આ વિદ્યાર્થીનીઓ ન્યૂ એરા સ્કૂલની હતી. નામ છે મનાલી અને કેશવી. અનેક બાળકો આ વાનમાંથી આવે જાય છે, પરંતુ સાંભળો કે વાન ચાલક કેવી રીતે વાન હંકારે છે. આજ સ્કૂલ અમારી ક્લાસના છે 5th સ્ટેન્ડર્ડ. મનાલી ને કેશવી પડી ગયેલા. એ અંદરથી હોય બહારથી હોય ખુલ્લો દરવાજો, એટલે અંદરથી ખુલી ગયો હશે એટલે બેઉ પડ્યા હશે. એ વેનવાળા થોડી ફાસ્ટ ચલાવે એટલે ટર્નિંગ આવે તો અચાનક બ્રેક મારી દે. તો તને મૂકવા આવી હતી, તને મૂકીને ગઈ પછી? હા, અહીંથી મેં ક્યાં મને ભાઈ આમ ટર્ન મારીને ગયા હશે તો પડ્યા. અંકલ ફાસ્ટ ચલાવે, બમ્પરા તો ડાયરેક્ટ જ બ્રેક મારે છે. તારી ફ્રેન્ડ તને ઉતારીને વાન ગઈ પછી પડી ગયા? હા. તમારી સ્કૂલમાં જ ભણે છે બંને? કઈ સ્કૂલમાં ભણો છો? એ આ ન્યુરા સ્કૂલ. સીસીટીવીમાં વાનની સ્પીડ સ્પષ્ટ રીતે કળી શકાય. બાળકો પણ કહે છે કે વાન અંકલ ખૂબ ઝડપી હંકારે છે, છતાં જુઓ વાહન ચાલક કે જેનું નામ પ્રતીક છે તે કેવી વાત કરી રહ્યો છે. શું આ ઝડપ ન કહેવાય? હજુ તો આટલેથી નથી અટક. વાહન ચાલક પ્રતીક પઢિયારને પોલીસે પકડ્યા છતાં તેની ટણી સાંભળી. એ છોકરાએ દરવાજો પાછળથી ખોલ નાખ્યો તો એના કારણે પડ્યા હતા. લોકો શું થયું? બીજું કશું થયું નહીં, બધો ખર્ચો આલ દીધો છે લોકોને. કેટલો ખર્ચો? 5000 રૂપિયા ખર્ચો આલ દીધો છે બધો. શું પીડ રિવર્સ માની બાદ લીધી, એમાં સ્પીડ કહેવાય? વાંક બધું જ બાળકોનું. બાળકોને લઈને જતા ચાલકની સાવધાનીની કોઈ જવાબદારી હોતી જ નથી. આરટીઓ પરમિટ? આ ગાડીને આરટીઓ પરમિટ કરવા મૂકી છે. વાન ચાલક ગમે તે કહે, પરંતુ તેણે સ્વીકાર્યું કે વાનના દરવાજાનું લોક બગડેલું હતું. લોક ખરાબ હોવાને કારણે જ દરવાજો ખુલી ગયો. લોક બદલવા માટે વાન માલિકને જાણ કરી હતી, પરંતુ વાન માલિકે લોક બદલ્યું નહીં અને દુર્ઘટના બની. ચાલક પ્રતીક પાસે પાકું લાયસન્સ પણ ન હોવાનો ખુલાસો થયો છે. હવે વિચાર કરો, હજારો વાલીઓ આવા વાન ચાલકના હાથમાં પોતાના સંતાનોને સોંપી દે છે. આ વાલીઓની ચિંતા વધી છે કે દરવાજો ખુલ્લો છે કે નહીં તે જોવાની જવાબદારી તો વાન ચાલકની જ હોવી જોઈએ ને. બેદરકારી એટલે કેવું કે એકવાર ચેક કરવું જોઈતું હતું વાનવાળાએ,
દરવાજો પ્રોપર લોક. આમાં શું છે કે અમુક વાર છોકરાઓ દરવાજો ખોલે છે, ઘરે જાય છે, પણ શું છે પાછો દરવાજો ફિટ બરાબર બંધ નથી કરતા. હોઈ શકે આ હોઈ શકે કે આગળ કોઈ છોકરાઓ ઉતર્યા હોય ને દરવાજો ફિટ બંધ ના કર્યો હોય, દરવાજો ખુલ્લો રહી ગયો હોય, અને વેનવાન બી એવું કે ભાઈ હવે દરવાજો બંધ હશે તેને જવા દીધી હોય. પણ હા, હતી જો કે સ્પીડમાં હતી વેન, એટલે એ જે સ્પીડ હતી એ સ્પીડ એને મેન્ટેન ના રાખી દીધી. સ્પીડ થોડી ઓછી સ્લો સ્પીડમાં ચલાવવું જોઈએ વાનવાળાએ, તો કેવું કે ઇનકેસ અગર આવું કોઈ ઘટના બને તો કેવું કે વધારે ઈજા ના થાય છોકરાઓને, એટલે વાન થોડી કંટ્રોલમાં રાખવી જોઈએ. વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક વિભાગના પીઆઈ ઘટના સ્થળે પહોંચ્યા. શરૂઆતમાં તો તેમણે જવાબો આપવાનું ટાળ્યું, પછી સ્વીકાર્યું કે વાન સ્પીડમાં હતી. ડ્રાઈવરને ઝડપી લીધા બાદ કડક કાર્યવાહીની વાત પણ કરી, પરંતુ તેમનો રવૈયો વિદ્યાર્થીનીઓની સુરક્ષાની ચિંતાથી વધુ ડ્રાઈવરને મીડિયાથી દૂર રાખવા જેવો વધુ લાગી રહ્યો હતો. ડ્રાઈવર અને વાન મળી ગઈ છે અને એના ઉપર જે કઈ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી છે એ રીતિ નિયમો મુજબ ચાલે છે કે એની કરાઈ કરવામાં આવશે. હાલ આપણે જે આરોપીને રાઉન્ડ અપ કરેલ છે એને હું જણાવી છે કે લર્નિંગ લાયસન્સ છે આપણી પાસે, હવે એની પાસે પાકું લાયસન્સ છે કે નહીં વેરીફાય કરીને જો લાયસન્સ નહીં હોય તો લર્નિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરીશું. આરોપીના કહેવાથી આપણે માની લેવાનું નથી, આ તપાસનો વિષય છે કે એમણે શું કાર્યવાહી કરી છે. બરાબર, બેદરકારીની કલમ લાગી છે એમના ઉપર, હવે એ એમના બચાવમાં શું રજૂઆત કરે છે, શું પુરાવા આપે છે, અને આપણને તપાસમાં શું પુરાવા મળે છે, એ મુજબ જે પણ આરોપી હશે અને જે પણ સેક્શન મુજબ આરોપ બનતા હશે એ બધા મુજબ કાર્યવાહી થશે. સ્કૂલ વાનમાં ચલાવે છે, બરાબર, એની પાસે લર્નિંગ લાયસન્સ છે અને પ્રાઇવેટ પાસિંગની ગાડી છે, એટલે આ બધા વિષયો પર તપાસ કરવાની છે. આ ઘટના બાદ શિક્ષણ પ્રધાન તો વાલીઓને સલાહ આપી રહ્યા છે કે તમે જાગૃત થાઓ, વાહન ચાલક વિશે તમે જ તકેદારી રાખો. દરેક વાલીને પણ વિનંતી કરું છું કે જે વાન કે જે રિક્ષામાં માત્ર વાનની ચેકિંગ નહીં, એ માણસ ડ્રાઈવર કેવો છે એ પણ ચેકિંગ કરવું જોઈએ. એના કેરેક્ટર બાબતથી તમારા બાળક સાથેનું એનું વર્તન એને બાળકને પૂછવું જોઈએ. આ બાબતે પણ બધા વાલીઓ જાગૃત થવું જોઈએ. અને જ્યારે મારી શાળાઓ કે પ્રાઇવેટ શાળાઓ, દરેક ગુરુજનો શિક્ષકોને હું વિનંતી કરું છું કે દરેક આ એક પોતાનો એક્સ્ટ્રા પોતાની સંવેદના સાથે બધું જ કાયદો કરી દેશે એ હું નથી માનતો. ત્યારે આપણે સૌએ જાગૃત થવું જોઈએ. જરા વિચારી જુઓ કે આ દુર્ઘટના સોસાયટીના બદલે મુખ્ય રસ્તા પર ઘટી હોત તો, અને પાછળથી એટલી જ સ્પીડમાં વાહનો આવી રહ્યા હોત તો બાળકીઓનું શું થાત? કોઈ પણ મોટી દુર્ઘટના બની શકે તેમ હતી. બાળકોના જીવ સામે પણ મોટું જોખમ હતું. ઊંચી કિંમતો આપીને જીવના કટકાને આવી બેફામ વાનમાં વાલીઓ મોકલે છે, પરંતુ તેમના જીવની જવાબદારી લેનારું કોઈ નથી, તે આ વિડીયો સાબિતી આપે છે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.